मात्रम विद्यार्थी मित्रों, गया वीडियो में आपणे दाखला नंबर 9 सुधी जोयेलू। हवे आजे आपणे जोईए दाखला नंबर 10। दसमो दाखलो आपेलो छे, आई बराबर संकलित साइन इनवर्स एक्स होल स्क्वेर डीएक्स। चलो हवे जो तो अहींया आपणे यू वीनी रीते करवू होय, पहेला तो साइन इनवर्स एक्सनुं आपणने संकलन ज नथी आवडतुं। आवडे छे तो के ना, लोग अने साइन त्रिकोणमितीय प्रतिविधि एवा छे कि जेनुं आपणने संकलन आवडतुं ज नथी, बराबर छे। तो आपणे जो अहींया वर्ग छे तो साइन इनवर्स एक्स इंटू साइन इनवर्स एक्स करूँ तो पण आपणे यू वीनी रीते मूकशूँ तो संकलन तो आवशे ज नहीं, यू वीनू बे जग्याए, बराबर छे, एटले ए तो ચાલશે જ નહીં, બરાબર છે। તો શું કરી શકાય? તો કે જો જ્યારે કોઈ એવું વિધેય હોય કે જેનું આપણને સંકલન ન આવડતું હોય તો ત્યારે શું કરાય? આની જગ્યાએ સાઇન ઇન્વર્સ એક્સ હોલ સ્ક્વેર છે એની જગ્યાએ ઇન્ટુ વન પાછું લખી શકું, તો કે લખી શકાય ને। એટલે તમને જો દાખલો એવો આપેલો હોય કે આઈ બરાબર લોગ એક્સ, તો આનું કોઈ સંકલન છે જ નહીં, તો આનું તોય મારે સંકલન પૂછ્યું હોય તો શું કરવાનું? તો કે ઇન્ટુ વન કરી દેવાનું, ત્યાર પછી યુ એની રીતે કરી દેવાનું, એટલે આને યુ લેવાનું, આને વી લેવાનું, એટલે તમારો દાખલો પૂરો થઈ જાય, બરાબર છે। એટલે આપણે સાઇન ઇન્વર્સ એક્સ હોલ સ્ક્વેરનું સંકલન નથી આવડતું તો પણ આપણે સંકલન કરી દેશું। કઈ રીતે? તો કે ઇન્ટુ વન કર્યું, હવે યુ કોને લેશું? તો કે આને યુ લઈએ અને આને વી લઈએ, બરાબર છે। કારણ કે આ યુનું ક્યાંય સંકલન કરવાનું આવશે જ નહીં, દર વખતે વીનું જ સંકલન કરવાનું આવશે, બરાબર છે। ચાલો આપણે સંકલન કરીએ તો શું થશે? સૂત્ર લખું તો શું થશે? યુ અચળ, વીનું સંકલન માઇનસ સંકલન, કૌંસમાં શું આવશે? તો કે યુનું વિકલન વીનું સંકલન ડીએક્સ, બરાબર છે। ચાલો યુ અચળ એટલે સાઇન ઇન્વર્સ એક્સ આખાનો વર્ગ અચળ, સંકલન કોનું? તો કે વનનું, બરાબર છે। માઇનસ સંકલન અહીંયા શું આવશે? તો કે ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ હોલ સ્ક્વેર સંકલન વન ડીએક્સ આખાની બાર ડીએક્સ, બરાબર છે। એટલે આ શું થશે? તો કે સાઇન ઇન્વર્સ એક્સ આખાનો વર્ગ, અને આ શું થશે? તો કે વનનું એક્સ, બરાબર છે। માઇનસ આનું કરીએ તો સાઇન ઇન્વર્સ એક્સ આખાનો વર્ગ, એનું વિકલન શું થાય? તો કે ટુ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ પાછું સાઇન ઇન્વર્સ, આ તો શેનું કર્યું? ઘાતનું, પાછું કોનું કરવાનું? તો કે આનું કરવાનું ને, તો આનું શું થશે? ઇન્ટુ વન અપોન અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર, અને ખૂણાનું કરીએ તો એ તો વન જ થઈ ને, બરાબર છે। અને આનું શું થશે? તો કે વનનું સંકલન થશે એક્સ ડીએક્સ, બરાબર છે। ચલો એક્સને આગળ લખ દો એટલે એક્સ સાઇન ઇન્વર્સ એક્સ આખા, સોરી, સાઇન ઇન્વર્સ એક્સનો વર્ગ માઇનસ, બેને હું બહાર કાઢી લઉં તો અંદર શું વચ્ચે સંકલન? તો કે એક્સ ઇન્ટુ સાઇન ઇન્વર્સ એક્સ અપોન અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ, એટલે આનું પાછું આપણે સંકલન કરવાનું છે, જો વિદ્યાર્થી છે ને। ચલો હવે જો અહીંયા તો આમ તમે ગણો તો ત્રણ ત્રણ વિધેય છે, કયા કયા? તો કે આ એક બે અને ત્રણ, ત્રણ વિધેય હોય તો આપણને ખંડશઃ સંકલનનો નિયમ નથી આવડતો। આપણી પાસે માત્ર બે વિધેય ગુણાકારમાં હોય તો આપણે ખંડશઃ સંકલનનો નિયમ આપણે વાપરી દઈએ, બરાબર છે। અહીંયા તો ત્રણ ત્રણ વિધેય છે, જો તો શું કરી શકાય? જો તો ચાલો આપણે આને અલગથી લખીએ, એટલે અલગથી વિકલન કરશું ત્યાર પછી સંકલન કરશું એમાં મૂકી દઈશું। તો લખી દઈએ એક્સ સાઇન ઇન્વર્સ એક્સ આખાનો વર્ગ માઇનસ ટુ આઈ વન, એટલે આઈ વન આપણે આ લખીએ અને એની કિંમત આમાં મૂકી દઈશું। ચાલો આઈ વન બરાબર શું છે? તો કે આઈ વન બરાબર એક્સ ઇન્ટુ સાઇન ઇન્વર્સ એક્સ છેદમાં વન માઇનસ, સોરી, અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર આ સંકલન ડીએક્સ। ચાલો હવે જો આઈ વન બરાબર સંકલિત એક્સ ઇન્ટુ સાઇન ઇન્વર્સ એક્સ, તો આને ઇન્ટુ વન અપોન અંડરરૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ એવું લખી શકું? આ છેદમાં છે ને વન ઇન્ટુ લખી શકું? તો કે હા, લખી શકાય। હવે ત્રણ ત્રણ વિધેય છે ગુણાકારમાં, તો એનું આપણને આવડતું નથી તો આપણે શું કરીએ?
तो के जो आनु विकलन अहीं बाजू में तमने देखाय छे, तो के हाँ देखाय छे। तो आपणे शुं करीए के साइन इनवर्स एक्स बराबर आपणे शुं लई लईए, टी लई लईए। समझ पड़े छे? एटले के आदेश आपणे लई लईए। चलो आदेश लईए तो शुं कराय, तो के साइन इनवर्स एक्स बराबर टी लई लईए। तो शुं थशे? तो के विकलन करो, पण विकलन करशुं तो शुं थशे? तो के आनुं विकलन करो तो वन अपॉन अंडर रूट वन माइनस एक्स स्क्वेर डी एक्स बराबर डी टी थशे। एटले आखू शेमां जतुं रह्युं? डी टी में। आनी जगह शुं छे? टी। पण हजे आनी जगह आपणे टी लावो पड़े ने, बराबर छे? तो आनी जगह आपणे टी लावो पड़े, कारण के आखू समीकरण का तो एक्समां होवुं जोईए का तो टी में होवुं जोईए, अर्धुं एक्स अने अर्धुं टी में न चाले। એટલે આની જગ્યાએ આપણે ડી ટી લખી શકીએ, આની જગ્યાએ ટી લખી શકીએ। તો આ એક્સની જગ્યાએ શું લખશું? તો આના પરથી હું એક્સને કરતાં બનાવું, બરાબર છે? તો એક્સને કરતાં બનાવું તો શું થશે? સાઇન ટી। સમજ પડે છે? ચાલો હવે અહીંયા મૂકીએ તો શું થશે? તો કે આઈ વન બરાબર સંકલિત એક્સની જગ્યાએ શું મૂકશું? તો કે સાઇન ટી। આ સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ શું મૂકશું? તો કે ઇન્ટુ ટી, અને આની જગ્યાએ શું મૂકશું? ડી ટી, અરે ટી ઇન્ટુ સાઇન ટી ડી ટી। ચાલો હવે પાછો અહીંયા શું લાગશે? તો કે ગુણાકારનો નિયમ, બરાબર છે? ચાલો ગુણાકારનો નિયમ લગાડો, એટલે કયો? ખંડશઃ સંકલનનો। કોને યુ લેશું, કોને વી લેશું? તો કે આને લઈએ યુ અને આને લઈએ વી, બરાબર છે? આપણા નિયમ પ્રમાણે તો શું થશે? તો કે આઈ વન બરાબર યુ અચળ વીનું સંકલન માઇનસ કૌંસમાં યુનું વિકલન વીનું સંકલન અને આખાની બહાર ડીએક્સ, બરાબર છે? ચાલો યુ અચળ એટલે ટી અચળ, ચાલો સાઇન ટીનું સંકલન, ચાલો અહીંયા ડીટીમાં છે એટલે અહીંયા શું લાગશે? ટી લાગશે। સમજ પડે છે? જ્યાં એક્સ છે ત્યાં બધે શું લાગશે? ટી, કારણ કે બંને વિધેય શેના છે? ટીના છે। જો બંને વિધેય એક્સના હોય તો અહીંયા એક્સ એક્સ લાગે, એટલે શું થશે? તો કે સાઇન ટી ડી ટી માઇનસ સંકલિત ડી ઓફ ટી છેદમાં ડી ટી સંકલિત સાઇન ટી ડી ટી અને આખાની બહાર ડી ટી। આ શું થશે? ટી સાઇન ટીનું શું થાય સંકલન? તો કે માઇનસ કોસ ટી, બરાબર છે? માઇનસ અહીંયા અંદર કૌંસમાં શું થશે? તો કે આનું વિકલન વન, સાઇન ટીનું શું થાય સંકલન? તો કે માઇનસ કોસ ટી અને આખાની બહાર ડી ટી। એટલે આ શું થશે? માઇનસ ટી કોસ ટી, માઇનસ બહાર આવી જાય, પ્લસ સંકલન કોસ ટી ડી ટી, એટલે માઇનસ ટી કોસ ટી, કોસ ટીનું શું થશે સંકલન? તો કે પ્લસ સાઇન ટી પ્લસ સી, બરાબર છે? આ શું આવ્યું? આઈ વન। તો આઈ વનને તમે અહીંયા મૂકી દેશો તો એ તમારો જવાબ જે તમારે જાતે લખવાનો છે, પણ હજુ આગળ બાકી છે। શું? તો કે આ ટીની જગ્યાએ આપણે કિંમત મૂકવાની બાકી છે ને, તો ચાલો કિંમત મૂકીએ। તો આઈ વન બરાબર શું હતું? તો કે માઇનસ ટી કોસ ટી પ્લસ સાઇન ટી પ્લસ સી, એટલે હજી ટી આપણે ધારેલું હતું તો એની જગ્યાએ કિંમત મૂકવી પડે ને। તો ચાલો ટીની જગ્યાએ આપણે શું મૂકશું? તો કે સાઇન ઇન્વર્સ એક્સ, બરાબર છે? એટલે અહીંયા શું આવશે? માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ। ચાલો કોસ ટી, તો કોસ ટી તો આમાં છે જ નહીં, આમાં તો ફક્ત સાઇન ટી છે। ચાલો તો શું કરશું? જો તો આપણે તો સાઇન ટીની કિંમત છે, કોસ ટીની કિંમત નથી, તો કોસ ટીની કિંમત શું આવશે? જો તો શું આવશે? તો કે સાઇન ટી બરાબર એક્સ હોય તો કોસ ટી બરાબર શું આવશે? તો કે વન માઇનસ એક્સ સ્ક્વેર, બરાબર છે? કઈ રીતે? તો કે કોસ સ્ક્વેર ટી કઈ રીતે આવશે? અહીંયા લખું છું કે કોસ સ્ક્વેર ટી બરાબર વન માઇનસ ટી સ્ક્વેર, એટલે સાઇન વન માઇનસ સાઇન સ્ક્વેર ટી। તો સાઇન સ્ક્વેર ટી, તો સાઇન ટી શું હતું? તો કે એક્સ હતું, એટલે વન માઇનસ એક્સ સ્ક્વેર થાય,
कॉस स्क्वेर टी बराबर वन माइनस एक्स स्क्वेर थाय कॉस टी बराबर शूँ थाय तो कि अंडर रूट वन माइनस एक्स स्क्वेर समझ पड़ी। आना पर आ कई रीते आए कॉस टी जगह आप शूँ मूकशू अंडर रूट वन माइनस एक्स स्क्वेर बराबर साइन टी जगह शूँ मूकशू जो तो साइन टी जगह तो कि जगह मूकशू आप एक्स प्लस सी बराबर है। आ तमारे सेट करवानो छे बराबर छे। आ शूँ आयु तो कि आई वन हवे एनी किंमत तमे मूकशो एटले तमने जवाब मळशे जे तमारे आई वन नी किंमत एमां जाते मूकीने दाखलो पूरो करवानो छे बराबर छे। त्यार पछी दाखला नंबर 11 संकलित एक्स कॉस इनवर्स एक्स छेदमां अंडर रूट वन माइनस एक्स स्क्वेर डी एक्स। हवे जो अहीं आम जोवा जाओ तो त्रण त्रण विधेय थया एक्स साइन इनवर्स एक्स ने वन माइनस एक्स स्क्वेर। सेम दाखलो तमे जो तो आपणे अहींयाथी जे दाखलो आव्यो ने ए सेम दाखलो तमारे अहींयाथी थशे। जो अहींया एक्स इंटू साइन इनवर्स एक्स वन माइनस एक्स स्क्वेर एक्स इंटू कॉस इनवर्स एक्स वन माइनस एक्स स्क्वेर तो शूँ करशू कॉस इनवर्स एक्स बराबर टी धारशू बराबर छे। कॉस इनवर्स एक्स बराबर टी धारीए एटले अहींया शूँ थशे तो कि अहींया माइनस आवशे। क्यां तो कि अहींया सॉरी त्यां नहीं अहींया माइनस आवशे એટલે અહીંયા માઇનસ ડીટી આવશે બરાબર છે। એટલે અહીંયા આગળ માઇનસ આવશે સાઇન કોસ વાળું ફરી જશે બરાબર છે પણ મેથડ તમારે સેમ થશે બરાબર છે। એટલે અહીંયાથી જ દાખલો છે એટલે આ દાખલો તમારે જાતે ગણવાનો છે બરાબર છે। આગળનો દાખલો હતો ત્યાં આઈ વન જે હતું એ સેમ તમારે આવશે પ્લસ માઇનસ અને સાઇન કોસનો ડિફરન્ટ આવશે બરાબર છે। ત્યાર પછી જોઈએ દાખલા નંબર 12 આઈ બરાબર સંકલિત એક્સ ઇન્ટુ સેક્સ સ્ક્વેર એક્સ ડી એક્સ તો ચાલો યુ કોને ધારશું વી કોને ધારશું આને આપણે ધારીએ યુ અને આને ધારીએ વી બરાબર છે। ચાલો યુ વી ધારો તો સૂત્ર મૂકો તો આઈ બરાબર યુ અચળ વીનું સંકલન માઇનસ સંકલન કૌંસની અંદર યુનું વિકલન વીનું સંકલન અને આખાની બહાર ડી એક્સ બરાબર છે। ચાલો યુ અચળ એટલે એક્સ અચળ સંકલન સેક સ્ક્વેર એક્સ ડી એક્સ માઇનસ સંકલન યુનું વિકલન એટલે ડી બાય ડી યુ ઓફ એક્સ સોરી ડી બાય ડી એક્સ ઓફ એક્સ સંકલન વી કયું છે તો કે સેક સ્ક્વેર એક્સ ડી એક્સ અને આખાની બહાર ડી એક્સ। ચાલો એક એક્સ અચળ સેક્સ સ્ક્વેર એક્સનું શું થશે સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન શું થાય તો કે ટેન એક્સ થાય માઇનસ સંકલન કૌંસમાં શું હશે તો કે એક્સનું વિકલન વન આનું સંકલન શું થાય તો કે ટેન એક્સ બરાબર છે અને આખાની બહાર ડી એક્સ બરાબર છે। ચાલો એક્સ ટેન એક્સ માઇનસ સંકલિત ટેન એક્સ ડી એક્સ થાય ટેન એક્સનું સંકલન શું થાય વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે માઇનસ શું થશે તો કે ટેન એક્સનું થાય લોગ મોડ સેક એક્સ પ્લસ સી સમજ પડે છે। આ તમારો જવાબ અહીંયા બીજું તમે ટેન એક્સવાળું સૂત્ર છે એ પણ તમે લગાવી શકો બરાબર છે। ત્યાર પછી દાખલા નંબર 13 દાખલા નંબર 13 તો એમાં આપેલું છે આઈ બરાબર ટેન ઇન્વર્સ એક્સ ડી એક્સ। હવે જો અહીંયા એક જ વિધેય છે ટેન ઇન્વર્સ એક્સ બરાબર છે। હવે ટેન ઇન્વર્સ એક્સનું તમને સંકલન આવડે છે તો કે ના લોગેરિધમ ફંક્શન અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયના સંકલનના કોઈ સૂત્ર જ નથી બરાબર છે પણ આપણને પૂછાયું છે તો શું કરી શકાય તો મેં તમને આગળના દાખલામાં કીધું હતું કે જો તમારે દાખલામાં ખાલી લોગ હોય ટેન ઇન્વર્સ હોય કોટ ઇન્વર્સ હોય સેક ઇન્વર્સ હોય એ બધાના તમને સંકલન પૂછ્યા હોય તો આપણે આને આવી રીતે લખી શકીએ આઈ બરાબર સંકલિત ટેન ઇન્વર્સ એક્સ ઇન્ટુ વન ડી એક્સ એટલે ટેન ઇન્વર્સ એક્સનું ભલે કોઈ સંકલન ન હોય પણ આ રીતે આપણે મેળવી શકીએ યુ વીની રીતે બરાબર। ચાલો યુ કોને લેશો યુ કોને લેશો તો જેનું આપણે સંકલન ન કરવાનું હોય એને આપણે યુ લેશું જેનું સંકલન આપણને આવડતું જ ન હોય કારણ કે સૂત્રમાં તમારે યુનું સંકલન ક્યાંય કરવાનું આવતું નથી માત્ર ને માત્ર વીનું જ સંકલન કરવાનું આવે છે એટલે આને આપણે યુ લેશું આને આપણે
वी लेशु बराबर छे। चलो सूत्र शुं थशे तो के सूत्र मूकीए u अचल v नु संकलन माइनस संकलन काउंस में u नु विकलन संकलन v नु आखा नु विकलन बराबर छे। चलो आग किंमत मूकीए तो u शू छे तो कि टेन इनवर्स x એટલે ટેન ઇન્વર્સ એક્સ સંકલન વન ડી એક્સ માઇનસ સંકલન કૌંસમાં શું થશે તો કે ડી યુ બાય ડી એક્સ એટલે ડી બાય ડી એક્સ ઓફ ટેન ઇન્વર્સ એક્સ સંકલન વન ડી એક્સ અને આખા કૌંસની બહાર ડી એક્સ બરાબર છે। ચાલો આ શું થશે તો કે આ એક્સ થશે એટલે એક્સ ટેન ઇન્વર્સ એક્સ થશે માઇનસ સંકલન અંદર શું આવશે તો કે આનું વિકલન શું થાય વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર થશે અને આનું સંકલન શું થાય તો કે એક્સ સમજ પડે છે ડી એક્સ। ચાલો જે આનું સંકલન બાકી છે તો શું કરશું જો તો નીચે દ્વિઘાત છે ઉપર સુરેખ છે તો નીચેનાનું વિકલન આપણે ઉપર સેટ કરશું તો વન પ્લસ એક્સ સ્ક્વેર છે આનું વિકલન ટુ એક્સ થાય તો બે વડે ગુણું તો મારે બે વડે ભાગવું પડે ને તો શું થશે એક્સ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વન બાય ટુ સૂત્ર કયું થશે તો કે લોગ નીચેનાનું ઉપર વિકલન છે એટલે લોગ આવી જાય એટલે વન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી આ તમારો જવાબ બરાબર છે। ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ચૌદ આઈ બરાબર સંકલિત એક્સ ઇન્ટુ લોગ એક્સ હોલ સ્ક્વેર। અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તો આખાનો વર્ગ છે પણ જો અહીંયા જો વર્ગ હોત તો એ બે ક્યાં આવી જાત આગળ પણ અહીંયા આખાનો વર્ગ છે એટલે બે આગળ આવશે નહીં તો શું કરીએ યુ વી લઈ લઈએ તો લોગ દેખાય ત્યારે એ લોગને જ યુ લેવાનું અને આને વી લેવાનું બરાબર છે। ચલો આઈ બરાબર શું થશે યુ અચળ સંકલિત વી ડી એક્સ માઇનસ સંકલિત કૌંસમાં ડી યુ બાય ડી એક્સ સંકલિત વી ડી એક્સ આખાની બહાર ડી એક્સ બરાબર છે। ચલો મૂકો અંદર તો શું થશે તો કે યુ અચળ એટલે લોગ એક્સનો આખાનો વર્ગ અચળ સંકલિત એક્સ ડી એક્સ માઇનસ સંકલિત કૌંસમાં શું થશે તો કે ડી યુ બાય ડી એક્સ એટલે ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ આખાનો વર્ગ સંકલિત એક્સ ડી એક્સ અને આખાની બહાર ડી એક્સ બરાબર છે। ચાલો આનું વિકલન આપણે અહીંયા કરીએ આગળ તો ચાલો આગળ વિકલન કરો તો લોગ એક્સનો વર્ગ અચળ છે એટલે લોગ એક્સનો આખાનો વર્ગ સંકલિત એક્સ ડી એક્સ તો શું થશે એક્સનો વર્ગ છેદમાં બે થશે બરાબર છે કૌંસમાં પછી માઇનસ સંકલિત તો લોગ એક્સના વર્ગનું વિકલન શું થાય તો કે લોગ એક્સના વર્ગનું પહેલાં ઘાતનું એટલે ટુ લોગ એક્સ અને ત્યાર પછી લોગ એક્સનું એટલે વન બાય એક્સ અને ખૂણાનું કરો એટલે એ તો શું થઈ જાય વન બરાબર છે અને સંકલિત એક્સ ડી એક્સ એટલે શું થશે તો કે એક્સનો વર્ગ છેદમાં બે ડી એક્સ બરાબર છે। ચલો લોગ એક્સ આખાનો વર્ગ આ એક્સનો વર્ગ હું આગળ લખી દઉં અને છેદમાં બે એટલે એક્સનો વર્ગ લોગ એક્સ આખાનો વર્ગ માઇનસ ચલો આ બે બે ઉડી જશે બરાબર છે બીજું શું ઉડી જાય તો કે એક એક એક્સ ઉડી જાય તો શું આવશે લોગ એક્સ ઇન્ટુ એક્સ ડી એક્સ થશે બરાબર છે। આ બેનો વર્ગ છે તો હું એક્સ લોગ એક્સ આખાનો વર્ગ લખી શકું છેદમાં બે બરાબર છે। ચાલો હવે તો કે અહીંયા આનું વિકલન આપણે કરીએ તો એક્સ ઇન્ટુ લોગ એક્સનું વિકલન પાછું કરવું પડશે કઈ રીતે તો કે આને યુ લઈએ અને આને વી લઈએ તમે અલગથી કરીને અહીંયા મૂકી દો તો પણ ચાલે એટલે હું આને આઈ વન નામ આપી દઉં એટલે જ્યાં આઈ વન બરાબર શું થશે તો કે સંકલિત લોગ એક્સ ઇન્ટુ એક્સ ડી એક્સ ચાલો આનું સંકલન કરીએ તો શું થશે હવે હું મૂકું છું ડાયરેક્ટ તો શું થશે યુ અચળ એક્સનું સંકલન માઇનસ યુનું વિકલન એટલે ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ બરાબર છે અને સંકલિત કોનું તો કે એક્સનું અને ડી એક્સ અને આખાની બહાર શું છે ડી એક્સ ચાલો લોગ એક્સ અચળ એક્સનું શું થાય તો કે એક્સનો વર્ગ છેદમાં બે માઇનસ સંકલિત લોગ એક્સનું શું થાય તો કે વન અપોન એક્સ
અને આનું શું થશે તો કે એક્સનો વર્ગ છેદમાં બે ડી એક્સ બરાબર છે. એક્સના વર્ગને આગળ લઈ લો તો એક્સનો વર્ગ લોગ એક્સ છેદમાં બે માઇનસ એક એક એક્સ ઉડી જાય એટલે શું આવશે વન બાય ટુ લઈ લઉં તો સંકલિત એક્સ ડી એક્સ થાય એટલે શું થશે તો કે એક્સનો વર્ગ લોગ એક્સ છેદમાં બે માઇનસ વન બાય ટુ અને આનું શું થશે તો કે એક્સનો વર્ગ છેદમાં બે પ્લસ સી એટલે શું થશે તો કે એક્સનો વર્ગ લોગ એક્સ છેદમાં બે માઇનસ વન બાય ફોર એક્સનો વર્ગ પ્લસ સી. આ કિંમત તમે અહીંયા મૂકી દેશો બેઠી એટલે એ આવશે તમારો જવાબ બરાબર છે. એ તમારે જાતે અહીંયા મૂકી દેવાનું. પંદરમો દાખલો, સંકલિત એક્સનો વર્ગ પ્લસ વન ઇન્ટુ લોગ એક્સ ડી એક્સ, તો આને આપણે યુ ધારશું અને વી બરાબર છે. તો આઈ બરાબર શું થશે તો કે યુ અચળ વીનું સંકલન ડી એક્સ માઇનસ સંકલન કૌંસમાં ડી યુ બાય ડી એક્સ સંકલન વી ડી એક્સ અને આખાનું ડી એક્સ. ચાલો યુ શું છે તો કે લોગ એક્સ સંકલિત શું આવશે એક્સનો વર્ગ પ્લસ વન ડી એક્સ માઇનસ સંકલિત અહીંયા શું થશે તો કે ડી યુ બાય ડી એક્સ એટલે ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ સંકલન વી એટલે એક્સનો વર્ગ પ્લસ વન ડી એક્સ અને આખા કૌંસની બહાર શું આવશે ડી એક્સ. ચાલો લોગ એક્સ એટલે લોગ એક્સ આનું શું થશે તો કે એક્સના વર્ગનું એક્સનો ઘન છેદમાં ત્રણ પ્લસ એક્સ આવું થશે બરાબર છે માઇનસ લોગ એક્સનું વિકલન એટલે શું થશે તો કે વન અપોન એક્સ અને આનું શું થશે સંકલન તો કે એક્સનો ઘન છેદમાં ત્રણ પ્લસ એક્સ ડી એક્સ બરાબર છે. આને વ્યવસ્થિત લખી દઈએ તો શું થાય તો કે આને લખો તો એક્સનો ઘન વત્તા ત્રણ એક્સ થાય એટલે એક્સનો ઘન વત્તા ત્રણ એક્સ છેદમાં ત્રણ ઇન્ટુ લોગ એક્સ આવું થશે પછી માઇનસ સંકલિત. ચાલો આનું સાદરૂપ આપીએ તો શું થશે તો કે વન બાય એક્સ અને આ શું થશે તો કે એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સ છેદમાં ત્રણ ડી એક્સ આવું થશે બરાબર છે. આ લખી દો તો શું થશે એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સ છેદમાં ત્રણ ઇન્ટુ લોગ એક્સ. ચાલો આમાંથી અચળો એ બહાર કાઢી નાખે એટલે ત્રણ બહાર નીકળી જશે એટલે વન બાય થ્રી. તો અંદર શું વધશે તો કે એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સ છેદમાં એક્સ ડી એક્સ આવું થશે. ચાલો આનું સંકલન કરવાનું છે. આગળનું આપણે એમ લખી દઈએ. ચાલો આનું સંકલન શું થશે તો છેદ વિભાજન કરો તો આ શું થાય તો કે એક્સનો વર્ગ થાય ને એટલે સંકલિત એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સના છેદમાં એક્સ એટલે ત્રણ ડી એક્સ. સમજ પડે છે. ચાલો હવે તો આનું સંકલન આપણને આવડે છે ને તો કરી નાખે શું થશે સંકલન જુઓ તો એક્સના વર્ગનું સંકલન થશે એક્સનો ઘન છેદમાં ત્રણ પ્લસ ત્રણ એક્સ બરાબર છે પ્લસ સી. આ માઇનસ એકના છેદમાં ત્રણને અંદર ગુણી દઈએ એ થશે તમારો ફાઇનલ જવાબ. એટલે શું થશે માઇનસ એક્સનો ઘન છેદમાં નવ માઇનસ ત્રણ ત્રણ ઉડી જાય એટલે શું આવશે એક્સ પ્લસ સી. આ તમારો જવાબ બરાબર છે. અહીંયા સુધી હવે આગળના દાખલા આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. વંદે માતરમ.